बनासकांठा जिल्लानी वाव विधानसभा पेटा चूंटणी ए भाजप अने कोंग्रेस माटे वटनो सवाल बनी गई छे। त्यारे आ वटनो सवाल जीतवा भाजप अने कोंग्रेस एडी चोटीनुं जोर लगावी रह्या छे। बंने पक्षोए पोताना राजकीय नेताओने तो मेदाने उतारी ज दीधा छे, परंतु बीजी तरफ दुर्गा वाहिनीना आगेवानो पण गामे गाम भाजप उम्मेदवार माटे बैठको करी रह्या छे। आ दरमियान वाव बैठक पर भाजपना उम्मेदवार स्वरूपजी ठाकोर पण पहोंच्या हता अने जीतनो विश्वास व्यक्त कर्यो हतो। वाव पेटा चूंटणी में त्रिपांखियो जंग जाम्यो छे। भाजप कोंग्रेस अने अपक्ष वच्चे आ जंग जाम्यो छे। भाजप अने कोंग्रेस बंने राजकीय पक्षना अनेक जे नेताओ छे ते अत्यारे वावना मैदाने उतरेला जोवा मळी रह्या छे। गामे गाम प्रचार प्रसार छे ते करी रह्या छे। त्यारे आपणी साथे वाव खाते आवेला अवनीबेन हाल जोड्या छे, तेमनी साथे सीधी वात करशुं। बेन, आजे वाव खाते प्रचारमां आव्या छो, શું કહો છો, કેવો પ્રતિસાદ છે લોકો? જી, મને એવું લાગી રહ્યું છે કે અમારા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ખૂબ જંગી બહુમતીથી જીતશે, કારણ કે અમે પબ્લિકના જે ઓપિનિયન જોયા છે, પબ્લિકે જે વિકાસ જોયો છે, ભાજપની સરકાર જ આ વિકાસ આપી શકે, જે લોકો સુધી, જે કહેવાય કે છેવાડાના માનવી સુધી નર્મદાના નીર પહોંચાડ્યા તો એ ભાજપની સરકાર જ કરી શકે, લોકોના પશુપાલનના વ્યવસાયને પણ પ્રોત્સાહન આપ્યું, દૂધ વધારો કરી માનનીય શંકરભાઈ ચૌધરીએ પણ એ દિશામાં પ્રશંસનીય પગલું ભર્યું છે, તો આ બધો જ વિકાસનો શ્રેય ભાજપની સરકારે આપ્યો છે, તો હું એવું માનું છું કે સ્વરૂપજી ઠાકોરને આ આ પ્રદેશની પ્રજા એમને જંગી બહુમતીથી જીતાડી આનું ઋણ ચોક્કસ અદા કરશે। એવો ભાજપથી જ નારાજ થઈને અપક્ષમાં ઉભા રહ્યા છે માવજીભાઈ, અને તેઓ પણ મેદાને છે, કેવું લાગે છે? શું હવે માવજીભાઈ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે એ એમનો કોઈ અંગત પ્રશ્ન હોઈ શકે, એમનું કોઈ અસંતુષ્ટિ હોઈ શકે, પણ મને એવો ચોક્કસ એક ભાજપના કાર્યકર્તા તરીકે એટલો ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે વિકાસની વાત આવશે ત્યારે જનતા પ્રજા વિકાસને ચોક્કસ માનશે અને વિકાસને જોઈને જ વોટ આપશે અને જંગી બહુમતીથી અમારા સ્વરૂપજીને જીતાડશે। માવજીભાઈ એમના પોતાના જે પણ કારણો હશે એ રીતે એમને કદાચ અપક્ષને ચૂંટ્યો હશે, પણ હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી વિકાસની સરકાર છે। તો આ હતા ભાજપ નેતા અવનીબેન હાલ, જેમનું કહેવું છે કે અત્યારે તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ગ્રાઉન્ડ ઝીરો પર ફરી ફરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। માવજીભાઈ ભલે મેદાનમાં હોય, પરંતુ ભાજપના ઉમેદવાર જીતશે તેવો આશા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર આપણી સાથે જોડાયા છે, શું કહો છો સાહેબ? ઠાકોર સમાજના ઉમેદવાર અત્યારે આપ ઠાકોર સમાજમાંથી મેદાને છો, ગેનીબેન એવું કહી રહ્યા છે કે ઠાકોર સમાજ મારી સાથે છે। અરે ઠાકોર સમાજ સમાજની સાથે જ હોય, ભલે ગમે તે વાતો કરે, એમને પણ વિકાસની જરૂર છે એટલે વિકાસ તો સાથે છે। ગેનીબેને કાલે એવું કહ્યું છે કે ગુલાબસિંહ માટે વાવનું મેદાન, વાવનું ખેતર 3 વર્ષ માટે અડાણું આપ્યું છે, આ શું ઠાકોર ઉમેદવાર નથી ઉતારી શકે એના માટે આપી શક્યું? એનો જવાબ 18 આલમ આપશે। 18 આલમ કોઈ ગીરવે ના મૂકે, કોઈની વિધાનસભા કોઈ ગીરવે માંગતા મેળવા માંગતા નથી, એટલે 18 આલમ એનો જવાબ આપશે। ચૌધરી સમાજના મતદારો અહીંયા વધુ છે, માવજીભાઈ એ ચૌધરી સમાજમાંથી આવે છે ને તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે, કેટલી અસર કરશે, શું લાગે છે? ચાલુ સરકારો એવા કોઈ ભોળા લોકો નથી, ચતુર લોકો છે બધા, અને ચૌધરી સમાજ તો ભાજપને વરેલો છે એટલે ચૌધરી સમાજ ક્યારેય ભૂલ ના કરે। માવજીભાઈ પટેલનું 2 દિવસ પહેલા એક નિવેદન હતું કે પાટીલનો પાવર ઉતારવાનો છે, ગઈકાલે પાટીલ સાહેબે કીધું છે મારા કાર્યકર્તાઓ આનો જવાબ આપશે, શું કહો છો આ બાબતે? એ એમનો પર્સનલી મેટર છે, પણ અહીંની જનતા એનો જવાબ આપી દેશે 13 તારીખે કમળના નિશાન ઉપર વોટ આપી અપાવી અને આ વિધાનસભાનું કમળ જીતાવશે। તો આ હતા ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર કે જેમને જંગી લીડથી જીતવાનો અત્યારે વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે। મહત્વની વાત છે કે અત્યારે તો ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો હોય કે નેતાઓ, તમામ લોકો જીતવાના દાવાઓ તો કરી રહ્યા છે, પરંતુ હવે વાવની પ્રજા કોને આ વાવના જે ધારાસભ્ય બનાવે છે તે તો હવે 23 નવેમ્બરે જ જાણી શકાશે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ।